હું જીગર પ્રજાપતિ જીગરની વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમને એક જ સાથે 1000 થી પણ વધુ શિક્ષકોની માહિતી તેમજ કોઈ પણ માહિતી આપણે સરળતાથી એક કલાક કે અડધો કલાકની અંદર કઈ રીતે સરળતાથી મેળવી શકીએ એ હું આજે તમને થોડું જ્ઞાન આપીશ. તેમજ તમને ખબર છે કોમ્પ્યુટરની દુનિયાની અંદર એક્સેલ સોફ્ટવેર એવી વસ્તુ છે કે એક્સેલની અંદર આપણે સરળતાથી કોઈ પણ માહિતી આપણે લઈ શકીએ છીએ તથા મેળવી શકીએ છીએ. તો એક્સેલના માધ્યમથી હું આજે તમને એક જ કલાકની અંદર કઈ રીતે સંપૂર્ણ માહિતી જેવી કે સીઆરસીના બીઆરસી જિલ્લા કોઓર્ડિનેટરી ડીપીઓ સાહેબ તમામને આવી માહિતીની જરૂર પડતી હોય છે જે એક જ કલાકની અંદર આપણે કઈ રીતે સરળતાથી મેળવી શકીએ તો હું આજે એ તમને સમજાવીશ. તો ચલો આપણે સમજીએ. તો હવે આપણે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીશું. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરી અને માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલીશું. માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર આપણે જરૂરિયાત મુજબની શીટ બનાવી દઈશું. મેં અહીંયા શીટ બનાવેલી છે ઓલરેડી, મારી હોલ સ્કૂલ બેઝિક ડિટેલ જેની અંદર શાળાની સામાન્ય માહિતી દર્શાવતું પત્રક, ક્રમ, શાળાનું નામ, સીઆરસી ક્લસ્ટર, શાળા ડાયસ્કોડ, એસએમસી એકાઉન્ટ નંબર, એસએમસી ઈ એકાઉન્ટ નંબર અને વિશેષ નોંધ. એની અંદર મેં શાળાના નામ લખેલા છે અને સમાવેશ સીઆરસી ક્લસ્ટરના નામ લખેલા છે. હવે આટલા ખાના મેં ખાલી રાખ્યા છે. કેમ કે આટલી માહિતી મારે શાળાવાળા પાસે, શાળાના આચાર્ય પાસે અથવા શાળાના શિક્ષક માટે પાસે મારે આ મંગાવવાની છે. જેની અંદર શાળા ડાયસ્કોડ, એસએમસી એકાઉન્ટ નંબર, એસએમસી ઈ એકાઉન્ટ નંબર, આટલી માહિતી મારે મંગાવવાની છે. આટલી માહિતી બનાવ્યા બાદ આપણે કંટ્રોલ એસ આપી દઈશું અને પછી આને મિનિમાઇઝ કરી દઈશું. હવે આપણે જે જગ્યાએ સેવ કરી છે એ પણ યાદ રાખીશું. હવે આપણે ડાયરેક્ટ ગૂગલ ક્રોમની અંદર જઈશું. ગૂગલ ક્રોમની અંદર ગૂગલ ડ્રાઈવ ખોલીશું. ગૂગલ ડ્રાઈવ એ તમને ખબર છે કે ગૂગલ ડ્રાઈવ જીમેલની અંદર ખુલે છે. જીમેલ એકાઉન્ટ હોય તો જીમેલ એકાઉન્ટની અંદર આપણી ગૂગલ ડ્રાઈવ ખુલે છે. અહીંયા મેં ઓલરેડી મારી ગૂગલ ડ્રાઈવ ખોલેલી જ છે. હવે એની અંદર આપણે જે બનાવેલી માઇક્રોસોફ્ટ એક્સેલની ફાઇલ એ આપણે અપલોડ કરીશું. તો અપલોડ કરવા માટે આપણે ન્યૂ ઉપર ક્લિક કરીશું. ન્યૂ ઉપર આપણે ફાઇલ અપલોડ ઉપર ક્લિક કરીશું. ફાઇલ અપલોડ કરતાં આપણે જે ફાઇલ જે જગ્યાએ સેવ કરી હતી એ જગ્યાએથી આપણે એને ક્લિક સિલેક્ટ કરી અને ઓપન કરવાની છે. મેં અહીંયા ડેસ્કટોપ ઉપર મારી ફાઇલ સેવ કરેલી હતી જે અહીંયા દેખવા મળે છે, ઓલ સ્કૂલ બેઝિક ડિટેલ. એના ઉપર ક્લિક કરી અને આપણે ઓપન કરવાનું રહેશે. ઓપન કરવાની સાથે જ આપણને અહીં એક ડાયલોગ બોક્સ મળશે જેની અંદર આપણી ફાઇલ અપલોડ થતી હશે. અપલોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા ફાઇલ આપણી અપલોડ થયેલી દેખાય છે, બરાબર. હવે આપણે આને ઓપન કરીશું ડબલ ક્લિક કરીને. ઓપન કરતાની સાથે આવો ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર ઓપન વિથ લખેલું હશે. ઓપન વિથની અંદર આપણે ક્લિક કરી અને ગૂગલ શીટની અંદર ક્લિક કરવાનું રહેશે. ગૂગલ શીટની અંદર આપણે આ ફાઇલ ઓપન કરીશું. આપણી ફાઇલ ગૂગલ શીટની અંદર ખુલી રહી છે. હવે આપણી ફાઇલ ગૂગલ શીટની અંદર ખુલી ગઈ છે. વર્કિંગ લખેલું આવશે. વર્કિંગની બાદ અહીંયા શેર બટન છે. શેર બટન ઉપર આપણે ક્લિક કરીશું. શેર બટન ક્લિક કરતાની સાથે ડાયલોગ્સ બોક્સ ખુલશે જેની અંદર આપણે ઈમેલ એડ્રેસ નાખવાની સાથે જ આપણે જેને ફાઇલ મોકલવાની છે એના ઈમેલ એડ્રેસ ઉપર આપણે ફાઇલ મોકલી શકશું. બીજું અહીંયા આપણે ઈમેલ એડ્રેસ લખું છું. ઈમેલ એડ્રેસ લખી અને હું એ જે તે વ્યક્તિને હું અહીંયા સેન્ડ કરીશ તો ફાઇલ સેન્ડ થઈ જશે. પણ અત્યારે તમને ખબર છે કે વોટ્સઅપનો જમાનો છે. વોટ્સઅપના જમાનાની અંદર આપણે લે વેચ વોટ્સઅપની અંદર વધુ કરતા હોઈએ છીએ. માટે વોટ્સઅપની અંદર કઈ રીતે શેર કરશું તો વોટ્સઅપની અંદર તમને ખબર છે કે વોટ્સઅપ વેબ પીસીની અંદર આપણે ખોલીએ છીએ. ગૂગલની અંદર જઈ વોટ્સઅપ વેબ લખવું. વોટ્સઅપ વેબની અંદર આપણે વોટ્સઅપ વેબ ખોલીએ છીએ એ હું અત્યારે સમજાવતો નથી, એ આપણે સમજેલા જ છીએ.
પણ હવે વોટ્સઅપની અંદર કઈ રીતે શેર કરશું? વોટ્સઅપની અંદર સેવ કરવા માટે શેર બટન ઉપર ક્લિક કરીશું. શેર બટન ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા ગેટ શેરેબલ દેખાય છે. ગેટ શેરેબલની અંદર આપણે ક્લિક કરીશું. ગેટ શેરેબલ ઉપર ક્લિક કરતાની સાથે ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર અહીંયા મહત્વની બાબત સમજવાની મહત્વની બાબત છે, જેની અંદર એની વન વિથ ધ લિંક કેન એડિટ, એની વન ધ લિંક કેન કોમેન્ટ, એની વન ધ લિંક કેન વ્યૂ. તો એડિટ એડિટ કરી શકશે, કોમેન્ટ તો ખાલી કોમેન્ટ કરી શકશે, ને વ્યૂ તો ખાલી જોઈ શકશે. આપણે અહીંયા માહિતી મંગાવવાની છે, ભરવાની છે, એમની પાસે ભરાવવાની છે, એટલે આપણે અહીંયા એની વન ધ લિંક કેન એડિટ ઉપર ક્લિક કરીશું. એની વન ધ વિથ કેન એડિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણે બાજુમાં આવેલા કોપી લિંક ઉપર ક્લિક કરીશું, જેથી આપણી લિંક એ અંદર લિંક કોપીડ કબર ઉપર થઈ જશે. પછી આપણે વોટ્સઅપ વેબ ઉપર આવશું. અહીંયા ઓલરેડી મેં મારું વોટ્સઅપ ખોલેલું જ છે, તો આપણે જે તે કોન્ટેક્ટની અંદર જેને મોકલવાનું છે એ કોન્ટેક્ટ મુજબ આપણે અહીંયા એને મોકલી દઈશું. હું અહીંયા મારી ફાઇલ અહીંયા મોકલી રહ્યો છું. બ્લોક જેકેની અંદર કંટ્રોલ વી આપીશ. કંટ્રોલ વી આપવાની સાથે જ અહીંયા મારી ફાઇલ લિંક આવી જશે અને અહીંયાથી હું શેર કરી દઈશ. હવે મિત્રો, આપણે અહીંયા મોબાઈલની અંદર આવી ગયા છે. મોબાઈલની અંદર આપણે જોઈ શકીએ છીએ. વોટ્સઅપ ખોલીશું. વોટ્સઅપની અંદર જે લિંક મોકલી હતી એ તમે દેખી શકો છો. એ લિંકને આપણે ઓપન કરીશું. ઓપન ગમે તે એકાઉન્ટની અંદર ઓપન કરી શકીએ છીએ. એ સીટ આપણી અહીંયા ખુલી હતી દેખાય છે તમને. હવે એ સીટની અંદર આપણે ગમે તે માહિતી ભરી શકીએ છીએ. અહીંયા હું માહિતી એની ભરી શકું છું. ગમે જે માહિતી મંગાવી હતી એ માહિતી અહીંયા આપણે ભરી શકીએ છીએ. અહીંયા હું માહિતી બધી ભરી રહ્યો છું. સંપૂર્ણ માહિતી હું ભરી દઈશ. એક્ઝામ્પલના દ્રષ્ટિએ અહીંયા ફાઇલ અહીં આપણે સેવ કર્યા બાદ આપણે ક્યાંક સેન્ડ કરવાની થતી નથી કે કેમ મોકલવાની થતી નથી. હવે પાછળ આપણે લેફ્ટ થઈ જશું. લેફ્ટ થયા બાદ આપણે પાછા પરત ફરી જઈશું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલી માહિતી અપલોડ થઈ છે. તો અપલોડ થયેલી જોવા માટે આપણે સૌ પ્રથમ પહેલાં તો ગૂગલ ડ્રાઈવ ખોલીશું. ગૂગલ ડ્રાઈવની અંદર આપણે જે ફાઇલ અપલોડ કરી હતી એના બાજુમાં ગૂગલ શીટ જેવી જ બીજી ફાઇલ બની ગઈ હશે. એ ગૂગલ શીટની ફાઇલ ખોલશું. મેં ઓલરેડી મારી એ ગૂગલ શીટની ફાઇલ ખોલેલી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જે વોટ્સએપની અંદર લિંક દ્વારા જે માહિતી ભરી હતી એ સરળતાથી આપણે માહિતી અહીંયા જોઈ શકીએ છીએ. અથવા તો જેને લિંક કરી આપણે લિંક મોકલી હતી એ સુધારા વધારા પર ત્યાં કરી શકીએ છીએ, અથવા તો આપણે પણ અહીંયા સુધારા વધારા કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સરળતાથી સીઆરસી બીઆરસી ડીપીઓ થ્રુ આ રીતે સરળતાથી આપણે એક્સેલ ફાઇલ બનાવી અને એક જ કલાક કે અડધો કલાકની અંદર 1000 થી 2000 શાળાઓની માહિતી ઝડપથી આપણે લઈ શકીએ છીએ અને મોબાઈલ દ્વારા પણ સરળતાથી આપણે આવું કામ કરી શકીએ છીએ. તો આવા વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક ધીસ વિડીયો એન્ડ સરપ્રાઇઝ માય. નમસ્કાર. આ વિડીયો તમને પસંદ આવ્યો હશે એવી હું આશા રાખું છું. અને આવા વિડીયો મેળવવા માટે પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ તો ટુ જીગર વિદ્યા મંદિર. પ્લીઝ સબસ્ક્રાઇબ. ટાટા, બાય બાય, અલવિદા.